માળિયાહાટીના તાલુકાના નાનકડું એવું ગામ કાણેકમાં કુલ 1365 મતદારો છે અને કુલ વોર્ડ 8 છે, ત્યારે સમસ્ત ગ્રામના લોકોએ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો નિર્ણય કર્યો છે, જેથી સરકાર દ્વારા કાણેક ગામને વધુ સવલતો અને વધુ ગ્રાન્ટ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. જ્યારે ગ્રામ પંચાયત સમસર થતી હોય એવામાં પણ મહિલા સરપંચ અને પેનલમાં તમામ મહિલા સભ્યો બનાવવા ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હવે કાણેક ગામનો વિકાસના ગામો મહિલાઓના નિર્ણય દ્વારા કરશે, જેમાં કાણેક ગામના સરપંચ પુષ્પાબેન મેરગનભાઈ ઝણકાત, વોર્ડ નંબર 1 હંસાબેન કાંતિભાઈ આમછેડા, ધીરજબેન દિલીપભાઈ યાદવ, શાંતિબેન મયુરભાઈ ઝણકાત, પ્રભાવબેન ભગવાનભાઈ ઝણકાત, વાલીબેન ધીરુભાઈ ઝણકાત, પુરીબેન દિનેશભાઈ ઝણકાત, રીનાબેન મનોજભાઈ ઝણકાત, રેણુબેન જગતસિંહ પરમાર સહિતની બહેનો સમરસ પેનલમાં છે. જૂનાગઢ જિલ્લાના ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ અને માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા અને કાણેક ગામના લોકોની હાજરીમાં આજે આ મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. લક્ષ્મણભાઈ યાદવે કાણેક ગામના તમામ આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોને ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સ્વાધ્યાય પરિવારનો ગામ કાણેક માં પંચાયતની ચૂંટણી આવતા સૌ પ્રથમ ગામના ચોરે મિટિંગ રાખવામાં આવી. ગામના બધા નાગરિકો, દરેક સમાજના સાથે મળી અને સમથી એવું નક્કી કર્યું કે આપણું ગામ ઉપડ્યું વિનરી થવું જોઈએ. માનની આપણા અત્યારના વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુ બાપા અને હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમારા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબ, સૌની લાગણી એવું હતી કે બધી ગ્રામ પંચાયતોમાં બને એટલી ગ્રામ પંચાયતો વિનરીત થાય તો તેમને વધારે ગ્રાન્ટો પણ આપવી અને એમને વધારે સગવડતાઓ આપવી, આમ ગામ ઉમેદભર્યું રહે એવું ભારતીય જનતા પક્ષનો કાયમી પ્રયત્ન રહ્યો છે. એમાં ભારતીય જનતા પક્ષના સૌ આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહભાઈ, જિલ્લા આપણા ત્યાંના જિલ્લા પંચાયતના સભ્ય, ત્યાંના લોકલ તાલુકા પંચાયતના સભ્ય રણજીતભાઈ અને ગામના સૌ આગેવાનોએ સાથે મળી એક સંપ કરી ગામને ચોરે મિટિંગ કરીને સૌ પ્રથમ નક્કી કર્યું કે આપણા ગામની અંદર કાયમી સંપ જળવાઈ રહેવો જોઈએ અને ગામ બિનરીત થવું જોઈએ. એટલે સૌ પ્રથમ ત્યાંના આપણા તાલુ સરપંચ જે મેરકભાઈ છે, એમની પેનલ છે, એમનું વર્ષોથી કાણેક ગામમાં સુખ સંપ સહકાર સાથેનું પ્રગતિશીલ ગામ છે અને સારી રીતના તેઓ અત્યાર સુધી સરપંચ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી છે. આ વખતે પણ ગામે એવું નક્કી કર્યું કે મેરકભાઈ આપની જ આગેવાની નીચે સૌ બિનહરીફ થઈને આપ સરપંચ તરીકે રહ્યો, એવી રીતે ગામની આખી સહમતિ હતી. ગામે પછી એ નક્કી કર્યા પછી પાછો બધાને વિચાર આવ્યો કે ગામના સરપંચશ્રી તરીકે આ વખતે આપણે મહિલા હોય તો એવું કેમ ન કરી શકીએ કે દરેક સભ્ય મહિલાઓ હોય, જેનાથી મહિલાનું સશક્તિકરણ થાય, તેઓ પોતાની રીતે નિર્ણય લે, ગામના કાર્યોમાં તેઓ અગ્રેસર રહે. એ રીતના સૌ પ્રથમ કાણેક ગામ માળિયા તાલુકાનો સમગ્ર ટીમ, સરપંચ અને બધા સભ્યો મહિલા તરીકે થયા છે. હું આ તકે ભાજપ વતી, તાલુકા ભાજપ વતી, જિલ્લા ભાજપ વતી આ કાણેક ગામની આ સમજદારી માટે કાણેક ગામના દરેક સમાજના દરેક નાગરિકોનો આભાર માની છું. અસ્તુ, વંદે માતરમ. અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.